નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીએ તો આજના આ ટોપિકનું નામ છે ધોરણ સાત ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર દસ પ્રાયોગિક ભૂમિતિ આ પ્રકરણમાં આવતા વિવિધ રચનાઓની આપણે સમજૂતી મેળવવાની છે કે આ રચનાઓ છે એ કેવી રીતે દોરાય હવે આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા તમારી પાસે તમારા કંપાસ બોક્સમાં આ મુજબના સાધનો હોવા જોઈએ જેમાં કોણ માપક પેન્સિલ ઇરેઝર શાર્પનર એટલે કે સંચો ફૂટપટ્ટી અને પરિકર ચાલો મિત્રો હવે આ આપણે સાઠ અંશના ખૂણાની રચના કેવી રીતે થાય છે તે આપણે જોઈએ હવે આ સાઠ અંશનો ખૂણો છે તે આપણે પરિકર ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી કરવાનો છે તો સૌ પ્રથમ આપણે આ રીતે એક રેખાખંડ દોરીએ રેખાખંડના અંત્ય બિંદુઓને આ રીતે બી અને સી નામ આ રીતે આપી દઈએ હવે અનુકૂળ ત્રીજી લઈ એક ચાપ આપણે દોરવાની છે જેનું કેન્દ્ર છે બી આ રીતે આપણે એક ચાપ દોરીએ અને રેખાખંડ અને ચાપના છેદ બિંદુ પાસે પરિકરનું કેન્દ્ર લઈ આ રીતે અને બીજી ચાપ આમ દોરીએ આ રીતે તમે અહીં જોઈ શકો છો આ રીતે ચાપ ફરીકરની અણી તમે જોઈ શકો છો આ જગ્યાએ છે અને ચાપ આ રીતે દોરેલી છે તો આ જે છેદબિંદુ બિંદુ મળ્યું બંને ચાપનું તેને આપણે એ કહીએ હવે એ અને બી ને જો આપણે જોડી દઈએ આ રીતે તો જે આ ખૂણો થશે આ બંને કિરણો કિરણ બી અને કિરણ બી એ તે સાઠ અંશનો ખૂણો દર્શાવે છે તેને તમે કોણ માપકથી પણ તમે ચેક કરી શકો આ રીતે આપણે કોણમાપક લગાવીએ તો તમે એ જોઈ શકો છો કે આ લાઈન છે તે સાઠ અંશનો ખૂણો દર્શાવે છે ત્યારબાદ નેવ અંશના ખૂણાની રચના આપણે કરવી હોય તો સૌપ્રથમ આપણે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી એક રેખાખંડ દોરીશું આ રીતે રેખાખંડના અંત્ય બિંદુઓને આપણે આ બી અને સી આ રીતે નામ આપી દઈશું હવે અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે ચાપ દોરીશું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે ચાપ દોરી એક આમ જોવા જઈએ તો અર્ધવર્તુળ પણ કહી શકાય હવે પરિકર છે તેની અણી અહીંયા રાખી એટલે કેન્દ્ર અહીંયા રાખી અને એક ચાપ આ રીતે દોરવાની અને ફરીથી પરિકરની અણી આ ચાપના છેદ છો ત્યારબાદ એક આ રીતે ઉપર ચાપ દોરીશું અને ફરીથી પરિકરની અણી આ રીતે અહીંયા રાખી અને એક ચાપ અહીંયા ઉપર આ રીતે દોરીશું બંને ચાપના છેદ બિંદુને આપણે અહીં એ નામ આપી દઈશું હવે જો આપણે એ અને બી ને જોડીએ આ રીતે તો જે આ ખૂણો એ બી સી છે તે નેવું અંશના માપનો ખૂણો થશે પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો છન્નું પર સ્વાદી દસ પોઈન્ટ એક તેમાં ત્રણ રચનાઓ છે જે પૈકી પહેલી રચના આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો રેખા એ બી દોરો અને તેની બહાર બિંદુ સી લો અને માંથી એ ને સમાંતર રેખા માત્ર માપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો હવે મિત્રો સૌ પ્રથમ જેમાં આપણે રકમમાં કીધું છે તે રીતે આપણે એક રેખા એ બી દોરીએ આપણે એક રેખા એ બી આ રીતે દોરીએ હવે તેની બહારનું બિંદુ આપણે સી આ રીતે લઈએ અને એ બી પર એક બિંદુ લઈએ ડી હવે આ રીતે સી અને ડીને આપણે જોડીએ હવે આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ અને ડીને કેન્દ્ર રાખી અને એક ચાપ દોરીએ આ રીતે અને આ ચાપ છે જે એ ને જ્યાં છેદે ત્યાં આપણે એક્સ કહીએ રીતે લઈ અને એક ચાપ દોરીએ આ રીતે તમે જોઈ શકો છો હવે આ એક થી આ જેટલું અંતર છે ત્યાં આપણે આ રીતે એક ચાપ દોરીએ તમે જોઈ શકો છો એક થી આ બિંદુ સુધીનું અંતર તે જ રીતે આપણે અહીંથી એક આ રીતે ચાપ દોરીએ હવે જે આ છેદ બિંદુ મળ્યું બંને ચાપનું તેને આપણે ક્યુ નામ આપી દઈએ અને હવે જો આપણે ક્યુ અને C ને આ રીતે જોડીએ તો આ રેખા એમ મળશે જે રેખા એલને સમાંતર છે ત્યારબાદ બીજી રચનામાં રેખા એલ દોરો એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને રેખા દોરો આ લંબ રેખા પર બિંદુ એક્સ લો જે એલથી ચાર સેન્ટીમીટર દૂર હોય અને એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો હવે સૌપ્રથમ મિત્રો અહીં આપણે જે રીતે રકમમાં કીધું છે તે રીતે આપણે એક રેખા એલ દોરીએ તો અહીં આપણે અનુકૂળ માપની એક રેખા દોરીએ રેખા એલ હવે તેમાં એક આપણે અહીં એક બિંદુ વાય લઈએ હવે વાય ને કેન્દ્ર રાખી અને આપણે નેવું અંશની એક રચના કરવાની છે તો આ રીતે લંબ રેખા દોરી આપણે વાયને કેન્દ્ર રાખી વાય બિંદુ પાસે નેવું અંશનો ખૂણો દોરવો હોય તો આપણે અગાઉ જેમ તેમ એક રીતે અને એક ચાપ આ રીતે ત્યારબાદ એક ચાક આ રીતે ઉપર અને અહીંથી આ એક ચાપ આ રીતે હવે જે આ બિંદુ મળ્યું છે તે બિંદુ અને આ વાયને જો આપણે આ રીતે દોરીએ તો આ લંબ રેખા થશે એલ ને હવે રેખા એલથી ચાર સેન્ટીમીટર દૂર આપણે એક બિંદુ લઈએ આ એક્સ બિંદુ તમે જોઈ શકો છો એક્સ બિંદુ લીધું હવે એક બિંદુ પાસે આપણે ફરીથી નેવ અંશની રચના કરવાની છે તો આ રીતે આપણે અનુકૂળ અને ફરીથી નેવ અંશની રચના કરશું નેવ અંશની રચના તમને પરિકરથી કરતા આવડી જ ગઈ હશે આ રીતે ચાપ દોરશું આ રીતે ચાપ અહીં આવશે એક ચાપ આ રીતે દોરવાની અને એક ચાપ અહીં કેન્દ્ર રાખી અને આ રીતે ચાપ દોરશું હવે આ બંને જ્યાં છેદ બિંદુ ભેગા થઈ ગયા છે તેને અને આ એકને જો આપણે આ રીતે જોડીએ અને જે રેખા પ્રાપ્ત થશે આ રેખા એમ જે એલને સમાંતર છે અને બંને વચ્ચેનું અંતર ચાર સેન્ટીમીટર છે ત્યારબાદ દાખલા નંબર ત્રણ રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લો પીમાંથી એલને સમાંતર રેખા એમ દોરો હવે પીને એલ પરના કોઈક બિંદુ ક્યુ સાથે જોડો એમ પર કોઈ પણ બિંદુ આર લો અને આરમાંથી પી ક્યુને સમાંતર રેખા દોરો ધારો કે આ રેખા એલ ને એસમાં મળે છે આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે તેની તમારે જાણકારી આપવાની છે રચના દોર્યા બાદ જ તમે આ પ્રશ્નનો જવાબ તમે આપી શકશો તો સૌ પ્રથમ આપણે રેખા એલ દોરીએ તેની કોઈ લંબાઈ આપેલ નથી એટલે આપણે અનુકૂળ લંબાઈ લઈ અને આ રીતે એક રેખા એલ દોરશું હવે એલની બહારની બાજુએ આપણે એક બિંદુ પી લેવાનું છે તો દાખલા તરીકે હું પી બિંદુ અહીં લઉં છું આ પી અને રેખા એલ પર એક બિંદુ મારે લેવાનું છે ક્યુ તો દાખલા તરીકે હું ક્યુ બિંદુ અહીં લઉં છું હવે પી અને ક્યુ ને આપણે જોડી દેસું પી અને ક્યુ ને જોડી દેસું જેવી રીતે પહેલી રચના કરી હતી એ જ રીતે આપણે રચના અત્યારે કરી રહ્યા છીએ એટલે કે એલને સમાંતર રેખા આપણે દોરવાની છે તો એલને સમાંતર રેખા આપણે એમ દોરશું આપણે આ રીતે સૌ પ્રથમ આ રીતે આપણે એક ચાપ દોરીશું તમે જોઈ શકો ક્યુને મેં કેન્દ્ર રાખેલું છે એ જ રીતે આપણે પીને કેન્દ્ર લઈ અને એક ચાપ આ રીતે દોરશું ત્યારબાદ અહીં પરિકરની અણી આપણે રાખીશું અને આ રીતે બરોબર આટલું માપ લઈને તમે જોઈ શકો છો આટલું માપ લઈ અને એક ચાપ આમ દોરશું અને એ જ માપ લઈ અને એક ચાપ આમ દોરશો એટલે આ રીતે આપણે એલ ને સમાંતર રેખા એમ પ્રાપ્ત થશે તમે અહીં જોઈ શકો છો એલ ને સમાંતર રેખા આપણે આ એમ મળી આ રેખા એમ હવે આ એમ રેખા પર કોઈક બિંદુ આપણે આર લઈ લઈ ચાલો આપણે અહીં લીધું છે આર હવે આ સમાંતર આપણે રેખા દોરવાની છે હવે બિંદુ પાસે જો આપણે સમાંતર રેખા દોરવી હોય તો અહીં આપણે જે રીતે ખૂણાની રચના કરી છે આ માપ લઈને એ જ માપની રચના એ જે જ ખૂણાના માપની રચના આપણે અહીં આપણે કરવી પડશે એટલે કે આપણે આર બિંદુ પાસે આ રીતે એક ચાપ આ રીતે દોરીશું અને ત્યારબાદ પરિઘની અણી અહીં રાખી અને એક ચાપ આમ દોરીશું અને હવે આ બંને ચાપના છેદબિંદુને આ રીતે આપણે જોડી દઈશું અને આ છેદબિંદુને આપણે આર કહીશું હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો આ l ને સમાંતર રેખા આપણે એમ દોરી હવે તેની ઉપર પી બિંદુ હતું અહીંયા ક્યુ બિંદુ હતું એટલે કે પી ક્યુ રેખાને સમાંતર આપણે રેખા આ રીતે આર એસ દોરી હવે આ બધા જે આપણે બિંદુઓ છે એને આપણે જોડીએ તો કયો આકાર બનાવે છે તે તમે સરળતાથી કહી શકો કારણ કે અહીં આ પી અને આર અને ક્યુ અને એસ જે સમાંતર બાજુઓ છે એ રીતે આર અને એસ અને પી અને ક્યુ પણ સમાંતર બાજુ છે અને ચાર ખૂણા છે અને સામ સામની બાજુઓ સમાંતર છે એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે જો પાઠ્યપુસ્તકના પ્રાણ નંબર એકસો ને નવ્વાણું ઉપર સ્વાદી દસ પોઈન્ટ બેમાં પ્રથમ રચના છે ત્રિકોણ એક્સ વાય ઝેડ રચો જેમાં એક્સ વાય બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વાય ઝેડ બરાબર પાંચ સેન્ટીમીટર અને એક્સ ઝેડ બરાબર છ સેન્ટીમીટર હોય તો મિત્રો સૌ પ્રથમ અહીં આપણે કાચી આકૃતિ દોરીએ તો વધુ સ્પષ્ટ થશે કે આપણી રચના છે તે કયા પ્રકારે દોરવી તો અહીં તમે જોઈ શકો છો કાચી આકૃતિમાં સૌ પ્રથમ આપણે વાય ઝેડની રચના કરવી પડશે પાંચ સેન્ટીમીટર ત્યારબાદ વાયને કેન્દ્ર લઈ અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું આપણે પરિકરને આપણે ખોલી અને એક ચાપ દોરવી પડશે અને એ જ રીતે ઝેડને કેન્દ્ર લઈ અને છ સેન્ટીમીટર જેટલું પરિકર ખોલી અને ચાપ દોરવી પડશે અને આ બંને ચાપો જ્યાં ભેગી થશે ત્યાં આપણે એક્સ નામ આપશું અને એક્સ ઝેડ અને વાય અને એક્સને જોડીશું એટલે આપણો ત્રિકોણ તૈયાર થશે તો સૌપ્રથમ પ્રથમ આપણે પાંચ સેન્ટીમીટરવાળું આપણે અહીં રેખાખંડ દોરીએ તો આ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ જેના અંત્ય બિંદુને આપણે નામ આપી દઈએ વાય અને ઝેડ એટલે રચનાની શરૂઆત ક્યાંથી કરવી તે તમને કાચી આકૃતિ દોરશો ત્યારબાદ જ ખ્યાલ આવશે હવે પરિકરને આપણે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું આપણે ખોલીએ છીએ ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો એક ઝેડ બરાબર છ સેન્ટીમીટર છે એટલે પરિકરની અણી ઝેડ ઉપર હશે એટલે છ સેન્ટીમીટર જેટલું આપણે પરિકર ને આપણે ખોલવું પડે તો આ છ સેન્ટીમીટર જેટલી ત્રીજિયા લઈ અને ઝેડને કેન્દ્ર રાખીએ અને ચાપ દોરીએ તો આપણે આ રીતે એક ચાપ દોરી શકાશે અને બંનેનું છેદ બિંદુ અહીં તમને મળે છે જેને આપણે કહીશું એક્સ ત્યારબાદ વધારાની ચાપો છે એને આપણે જો આ રીતે ઇરેસ કરી દઈએ અને એક્સ અને ઝેડ અને એક્સ અને ને જો આપણે જોડી દઈએ તો આ રીતે આપણે વાય ઝેડ બરાબર પાંચ સેન્ટીમીટર એક્સ ઝેડ બરાબર છ સેન્ટીમીટર અને એક્સ વાય બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ એક્સ વાય અને ઝેડ તૈયાર થશે ત્યારબાદ દાખલા નંબર બે જેની બાજુનુંમાં પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો અહીં પણ તમે કાચી આકૃતિ જોઈ શકો છો સમ બાજુ ત્રિકોણ છે એટલે કે બધી બાજુઓના માપ તમે જોઈ શકો છો પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો અહીં આપણે સૌ પ્રથમ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરશું જેના અંત્ય બિંદુઓને અનુક્રમે ક્યુ અને આર આ રીતે નામ આપીશું હવે સમ બાજુ ત્રિકોણ છે એટલા માટે અહીં આપણે પરિકરને પાંચ પોઈન્ટ પાંચ જેટલું આપણે ખોલી અને આરને કેન્દ્ર રાખી એક ચાપ આ રીતે દોરશું આપણે અને ક્યુને કેન્દ્ર રાખી અને એક ચાપ આ રીતે દોરશું અને બંને ચાપના છેદબિંદુને આપણે પી કહીશું અને ત્યારબાદ આપણે પી ક્યુ અને પી આરને જોડીશું એટલે આપણે આપેલા માપનો જે ત્રિકોણ છે તે તૈયાર થશે મિત્રો દાખલા નંબર ત્રણમાં ત્રિકોણ પી ક્યુઆર રચો જેમાં પી ક્યુ બરાબર ચાર સેન્ટીમીટર ક્યુ આર ક્યુઆર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ને પીઆર બરાબર ચાર સેન્ટીમીટર છે આ પ્રકાર આ કયા પ્રકારનો ત્રિકોણ છે તેની પણ તમારે માહિતી આપવાની છે તો સૌ પ્રથમ અહીં તમે કાચી આકૃતિમાં જોઈ શકો છો સૌ પ્રથમ આપણે ક્યુ આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર દોરશું ત્યારબાદ આરને કેન્દ્ર રાખી અને આપણે ચાર સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક આપણે ચાપ દોરશું આ રીતે ત્યારબાદ ચાર પોઈન્ટ ચાર સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને પછી ફરીથી આપણે ચાપ આ રીતે દોરશું અને બંને ચાપ જ્યાં ભેગી થશે ત્યાં આપણે પી નામ આપીશું અને ત્યારબાદ પી આર અને પી ક્યુને આપણે જોડીશું તો આપેલ ત્રિકોણ પી ક્યુ આર તૈયાર થશે ત્યારબાદ ચોથી રચનામાં એ બી બરાબર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બીસી બરાબર છ સેન્ટીમીટર અને એસી બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ એ બીસી રચો અને ખૂણા બીનું માપ મેળવો હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કાચી આકૃતિમાં સૌ પ્રથમ આપણે બીસી બરાબર છ સેન્ટીમીટર દોરશું આ બીસી બરાબર આપણે છ સેન્ટીમીટરની આપણે જો રચના કરી આ રીતે તો અહીં તમે જોઈ શકો છો આ બીસી બરાબર છ સેન્ટીમીટર અંત્ય બિંદુઓને હું નામ આપી દઉં છું અહીં બી અને અહીં સી હવે સીને કેન્દ્ર લઈ અને છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજા લઈ અને એક ચાપ દોરીશું તો અહીં આપણે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરમાં લંબાઈનું પરિકર ખોલી અને એક આ રીતે ચાપ દોરશું ત્યારબાદ બીને કેન્દ્ર લઈ અને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈની આપણે ચાપ દોરીશું આ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને બંને ચાપના છેદ બિંદુને આપણે એ કહીશું ત્યારબાદ એસી અને આ એ બીને આપણે જોડીએ તો આ રીતે કાટકોણ ત્રિકોણ તૈયાર થશે એટલે એ છે તે કાટકોણ ત્રિકોણ છે અને ખૂણા બીનું માપ થશે નેવું અંશ પાઠ્યપુસ્તકના ભાર નંબર બસો ઉપર સ્વાધિ દસ પોઈન્ટ ત્રણ છે જેમાં દાખલા નંબર એકમાં આ રીતે રચના આપેલી છે કે ડીઈ બરાબર પાંચ સેન્ટીમીટર ડીએફ બરાબર ત્રણ સેન્ટીમીટર અને માપખૂણો ઈડીએફ બરાબર નેવું અંશ હોય તેવો ત્રિકોણ ડીઈ રચો હવે અહીં ઇફ તમને નેવ અંશ આપેલું છે એટલે સૌપ્રથમ પ્રથમ આપણે ડીઈ બરાબર પાંચ સેન્ટીમીટરની રચના કરવી પડશે એટલે અહીં આપણે પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ જો દોરીએ તો આ રીતે ડી અને ઈ આ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે હવે આપણે આ ડી બિંદુ પાસે નેવ અંશના ખૂણાની રચના કરવી પડશે તો આપણે અનુકૂળ ત્રીજા લઈ અને આ રીતે આપણે પ્રકરણની શરૂઆતમાં જ આપણે સાહીઠ અંશ અને નેવ અંશની રચના કેવી રીતે થાય તે આપણે જોયું તો આ રીતે નેવ અંશના ખૂણાની રચના કરીએ અને આ જે છેદ બિંદુ છે તેને અને જો આપણે ડી બિંદુને આપણે જોડીએ આ રીતે તો આ નેવું અંશના ખૂણાની રચના થશે એટલે અહીં આપણે આ રીતે નિશાની નેવું અંશની મૂકી શકાય હવે આ ડીઈ રેખાખંડનું માપ છે ત્રણ સેન્ટીમીટર એટલે અહીં આપણે ત્રણ સેન્ટીમીટર જેટલું પરિકર આપણે ખોલીશું આ ત્રણ સેન્ટીમીટર અને અહીં આપણે એક આ રીતે ચાપ દોરશું આ ચાપ છે અને જે લંબ દોરો છે તે બંનેના છેદબિંદુને આપણે એફ કહીશું અને ઈ અને ને જો આપણે જોડીએ તો આપને માગેલ માપનો ત્રિકોણ એફ ડી ઈ તૈયાર થશે ત્યારબાદ દાખલા નંબર બે એક સમ દ્વિબાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુના માપ છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય અને તેમની વચ્ચેનો ખૂણો એકસો ને દસ અંશનો હોય તો તમે કાચો આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આ રીતે અનુક્રમે બાજુ ઈ એફ અને એફડી છે અને તેમની વચ્ચેનો ખૂણો છે એકસો ને દસ અંશ તો સૌ આપણે કાચી આકૃતિમાં જેમ આપ્યું છે તેમ ઇ એફ બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો આપણે એક રેખાખંડ દોરીએ આ છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો જો આપણે લંબાઈનો રેખાખંડ દોરવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે આપણે દોરી શકીએ તેના અંત્ય બિંદુઓને આપણે નામ આપી દઈએ ઈ અને અહીં આપણે આપીશું એફ હવે એકસો ને દસ અંશનો ખૂણો દોરવો છે તો તેના માટે આપણે કોણ માપકની મદદ લઈશું તો અહીં એકસો દસ અંશનો ખૂણો છે તે ગુરુકોણ કહેવાય એટલે કે દસ આ રીતે એફ અને એક્સ કિરણ આપણે નામ આપશું અને આ કિરણ એફ એક્સ પર છ પોઈન્ટ પાંચ લંબાઈ નો આપણે એક ચાપ દોરીશું આ છ પોઈન્ટ પાંચ લંબાઈનું એટલે આ બિંદુને અને કિરણ એફએક્સને આપણે ડી નામ કહીશું હવે આ ડી બિંદુ અને આ ઈ બિંદુને જો આપણે જોડીએ તો આપને માગેલ માપનો ત્રિકોણ ડી ઈ એફ તૈયાર થશે આ વિડીયો તમને તમારા અભ્યાસમાં ખૂબ મદદરૂપ નીવડતો હશે તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ કેતન જોશી ડિજિટલ ક્લાસરૂમને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુને વધુ શેર કરો તથા વિડીયોને લાઈક કરો પાઠ્યપુસ્તકના પાના નંબર બસો ને બે ઉપર સ્વાધિ દસ પોઈન્ટ ચાર આપેલું છે તેમાં ત્રણ રચનાઓ છે જે પૈકી પહેલી રચનામાં માપખૂણો એ બરાબર સાઠ અંશ હોય માપખૂણો બી બરાબર ત્રીસ અંશ હોય અને એ બરાબર પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ એ રચો મિત્રો અહીં તમને બે ખૂણાના માપ અને અંતર્ગત બાજુના માપ આપેલા છે તો આ રીતે આપણે જો ત્રિકોણની રચના કરવાની હોય તો તમે કાચી આકૃતિમાં તમે જોઈ શકો છો સૌપ્રથમ આપણે રેખાખંડ એ દોરવો પડશે કે જેની લંબાઈ પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે તો સૌપ્રથમ આપણે આ રીતે પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરીએ અંત્ય બિંદુઓને પણ આ રીતે નામ આપી દઈએ એ અને બી હવે એ બિંદુ પાસે આપણે સાઠ અંશના ખૂણાની રચના કરવાની છે જે આપણે આ પ્રકરણની શરૂઆતમાં આપણે શીખી ગયા છીએ કે પરિકરની મદદ વડે સાઠ અંશનો ખૂણો કેવી રીતે દોરી શકાય તો આ રીતે એક ચાપ દોરવાની રેખાખંડ અને ચાપના છેદ બિંદુએ પરિકરને અણી રાખી એક

ત્રીસ અંશના ખૂણાની રચના કરવાની છે તો ત્રીસ અંશના ખૂણાની રચના કરવા માટે સૌ પ્રથમ સાઠ અંશના ખૂણાની રચના તો કરવી જ પડશે એટલે આપણે આ રીતે બી બિંદુ પાસે પરિકરની અણી આ રીતે રાખી અને ફરીથી સાઠ અંશનો ખૂણો રચીએ તો આ સાઠ અંશનો ખૂણો થશે હવે ફરી વખત પરિકરની અણી આ રીતે અને અહીં પણ પરિકરની અની જો આ રીતે રાખી અને આમ ચાપ દોરીએ અને બંને આ ચાપ છે તેના છેદ બિંદુને આપણે આ રીતે બી સાથે જોડીએ અને જે આ કિરણની રચના થાય છે તેને આપણે બી એક્સ કિરણ કહીએ અને એ વાય અને બી એક્સના છેદ બિંદુને આપણે સી બિંદુ નામ આપીએ તો અહીં પણ ખૂણો ત્રીસ અંશ થશે તો આ રીતે ત્રિકોણ એ બી સીની રચના થશે જેમાં ખૂણા એનું માપ સાઠ અંશ અને ખૂણા બીનું માપ ત્રીસ અંશ છે અને એ બીનું માપ થશે પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર દાખલા નંબર બે ત્રિકોણ પી ક્યુ આર રચો જેમાં પી ક્યુ બરાબર પાંચ સેન્ટીમીટર માપ ખૂણો પી ક્યુ આર બરાબર એકસો પાંચ અંશ અને માપ ખૂણો ક્યુ બરાબર ચાલીસ અંશ છે સૂચના એવી છે તમને કે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો એકસો અંશ થાય તે ગુણધર્મને યાદ કરવાનો છે હવે મિત્રો અહીં તમને ખૂણા પીનું માપ પાંત્રીસ અંશ ખૂણા ક્યુનું માપ એકસો પાંચ અંશ અને ક્યુ માપ છે ચાલીસ અંશ હવે મિત્રો તો સૌ પ્રથમ કાચી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌ પ્રથમ આપણે રેખાખંડ પી અને ક્યુની રચના કરીએ તો રેખાખંડ પી પી નું માપ છે પાંચ સેન્ટીમીટર આ રીતે આપણે પાંચ સેન્ટીમીટર ની રચના કરીએ અને તે બિંદુને પી અને ક્યુ નામ માપીએ હવે તમને પ્રશ્ન થશે કે રકમમાં કંઈ પાંત્રીસ અંશ તો આપેલા નથી તો પાંત્રીસ અંશ કેવી રીતે આવ્યા તેની પણ આપણે સમજૂતી આપણે રચના દોરતા દોરતા આપણે શીખીશું કે સૌપ્રથમ આપણે અહીં પી ક્યુ આર પાંચ અંશનો આપેલો છે એટલે આપણે ક્યુ બિંદુ પાસે કોણ માપકની મદદથી એકસો ને પાંચ અંશનો ખૂણો દોરીએ એકસો પાંચ અંશ છે તે ગુરુકોણ છે એટલા માટે અહીં નેવું સો અને એકસો પાંચ અંશ હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે આ રીતે એક કિરણ દોરીએ છીએ અને આ કિરણને આપણે ક્યુ એન આ રીતે પણ નામ આપી શકો અથવા ક્યુ એક્સ પણ નામ આપી શકો આપણે અહીં એન તરીકે નામ આપીએ હવે આ ખૂણો થયો એકસોને પાંચ અંશનો હવે માપ ખૂણો ક્યુઆરપી એટલે ક્યુ હવે આર કે કાંઈ હશે કારણ કે પી અહીંયા છે એટલે ક્યુ આર પી ચાલીસ અંશનો છે પણ અહીં ક્યુથી અહીં આરનું કેટલું અંતર છે આપને આપેલું નથી પણ ચાલીસ અંશ છે એટલે કે ત્રિકોણનો જો ગુણધર્મ યાદ કરીએ તો ચાલીસ વત્તા એકસો પાંચ એટલે કે એકસો ને પિસ્તાલીસ હવે એકસો પિસ્તાલીસ છે ને એકસો એંસીમાંથી બાદ કરો એટલે આ ખૂણો પી છે તે પાંત્રીસ અંશનો થાય એટલા માટે આપણે અહી પાંત્રીસ અંશ છે તે લઘુકોણનું માપ દર્શાવે છે એટલે આપણે પાંત્રીસ અંશ વીસ ચાલીસ એટલે પાંત્રીસ અંશ તો આ રીતે આપણે પાંત્રીસ અંશનો ખૂણો દર્શાવતું જો આપણે કિરણ ક્યુ એમ લઈએ તો કિરણ ક્યુ એન અને પી એમના છેદ બિંદુને જો આપણે આર કહીએ તો આ ખૂણો થશે ચાલીસ અંશ અને આ ખૂણો થશે પાંત્રીસ અંશ અને ચાલીસ અંશ વધતા પાંત્રીસ અંશ એકસો પાંચ અંશ એટલે કે કુલ સરવળો થશે એકસો ને અંશ એટલે કે ત્રિકોણના ગુણધર્મના પણ અહીં જળવાય છેલ્લી રચના એમાં એ રીતે આપને માહિતી આપેલી છે કે ઈએફ બરાબર સાત પોઈન્ટ બે સેન્ટીમીટર માપખણો ઈ બરાબર એકસો દસ અંશ અને માપખણો એફ બરાબર એસી અંશ હોય તેઓ ત્રિકોણ ડીઈએફ રચી શકાય કે કેમ તે ચકાસો અને તમારા જવાબનું સમર્થન કરો હવે મિત્રો અહીં ત્રિકોણ ડીઈએફમાં માપખણો ઈ બરાબર એકસો દસ અંશ અને માપખણો એફ બરાબર એસી અંશ આપેલ છે હવે આ બંને ખૂણાઓનો જો સરવાળો કરીએ તો એકસો નેવું અંશ થઈ જાય એટલે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવડો તો એકસો એંશી અંશ થાય તે ત્રિકોણનો ગુણધર્મ છે પણ અહીં બે જ ખૂણાના માપનો સરવડો થઈને જ એકસો નેવું અંશ થઈ ગયો એટલે કે એકસો નેવું અંશ છે તે એકસો એંશી અંશ કરતાં મોટા છે એટલે કે ત્રિકોણના ખૂણાઓના ગુણધર્મના નિયમનું પાલન થતું ન હોવાથી ત્રિકોણ ડીએફમાં ખૂણાના આપેલ માપ શક્ય નથી તેથી ત્રિકોણ રચી શકાય નહીં પાઠ્યપુસ્તકના પ્રાણ નંબર બસો ને ત્રણ ઉપર સ્વાદી દસ પોઈન્ટ પાંચ છે તેની રચનાઓ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ રચના છે માપખૂણો ક્યુ બરાબર નેવું અંશ ક્યુઆર બરાબર આઠ સેન્ટીમીટર અને પીઆર બરાબર દસ સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ પી રચો તો સૌ જો આપણે કાચી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો કાચિયા કૃતિમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે ક્યુ બરાબર આઠ સેન્ટીમીટર દોરવું પડશે આપણે તો સૌ પ્રથમ આપણે ક્યુ આર બરાબર આઠ સેન્ટીમીટરની રચના કરી આ રીતે અંત્ય બિંદુઓને નામ પણ આપી દઈ ક્યુ અને આર હવે ક્યુ બિંદુ પાસે આપણે નેવું અંશની રચના કરવાની છે તો પરિકરની મદદથી નેવું અંશની રચના કેવી રીતે થાય તે તમે જાણો છો એટલે આપણે આ રીતે રચના દોરીએ તો અહીંથી આપણે આ આ મિત્રો તમે અહીં પરિકરની મદદથી નેવો અંશની ખૂણા નેવો અંશના ખૂણાની રચના કેવી રીતે થાય છે તે ખૂબ સારી રીતે જાણો જ છો તેથી ક્યુ બિંદુ પાસે આ રીતે મેં નેવો અંશની ખૂણાની રચના કરેલી છે હવે પીઆર છે તે બાજુનું માપ છે દસ સેન્ટીમીટર તો આપણે પરિકરને છે તે દસ સેન્ટીમીટર જેટલું આપણે જો ખોલીએ અને આરને કેન્દ્ર રાખીએ અને જો આપણે આ રીતે ચાપ દોરીએ તો આ બંનેના છેદ બિંદુને અહીં આપણે પી બિંદુ કહીએ અને આ કિરણને આપણે ક્યુ એક્સ કિરણ કહીએ તો અને ત્યારબાદ આ પી અને આરને જોડી દઈએ તો તમને આપેલ માપનો ત્રિકોણ પી ક્યુ આર તૈયાર થશે જેમાં ક્યુ ખૂણો કાટકોણો છે એટલે કે નેવો અંશ છે મિત્રો આ જ રીતે એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ છ સેન્ટીમીટર અને એક બાજુની લંબાઈ ચાર સેન્ટીમીટર હોય તો આ રચના તમે સ્વપ્રયત્ને કરી શકો અહીં કાચી આકૃતિ મુજબ અહીં ચાર સેન્ટીમીટર લંબાઈનો બીસી રેખાખંડ દોર્યો બિંદુ બી પાસે આપણે પરિકરની મદદથી નેવું અંશથી રચના કરી અને ત્યારબાદ સીને કેન્દ્ર રાખી અને પરિકરને છ સેન્ટીમીટર જેટલું આપણે ખોલી અને આ રીતે આપણે એ બિંદુ મેળવ્યું તો આ રીતે ત્રિકોણ એ બી અને સી છે તે માગેલ માપનો કાટકોણ ત્રિકોણ તૈયાર થશે મિત્રો દાખલા નંબર ત્રણ સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ એ રચો જેમાં માપખૂણો એ સી બી બરાબર નેવું અંશ અને એ સી બરાબર છ સેન્ટીમીટર છે હવે મિત્રો અહીં કાચી આકૃતિમાં દર્શાવ્યા મુજબ અને આગળ જે બે રચનાઓ કરી તે જ રીતે આ આપણે રચના દોરવાની છે જેમાં સૌપ્રથમ પ્રથમ છ સેન્ટીમીટર લંબાઈનો આપણે રેખાખંડ એ બી દોરીશું બી બિંદુ પાસે આપણે પરિકરની મદદથી નેવું નખણો રચીશું અને ત્યારબાદ એ બી બરાબર સોરી બીસી બરાબર છ સેન્ટીમીટર હોય તેવો આપણે બીને કેન્દ્ર રાખીને એક એવી ચાપ દોરીશું અને સી બિંદુ મેળવીશું અને ત્યારબાદ આપણે આ એ અને સીને આપણે જોડીશું એટલે માગેલ માપનો ત્રિકોણ એ બીસી તૈયાર થશે જેમાં ખૂણો બી છે તે કાટખૂણો છે આ વિડીયો તમને તમારા અભ્યાસમાં ખૂબ મદદરૂપ નીવડતો હશે તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ કેતન જોશી ડિજિટલ ક્લાસરૂમને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુને વધુ શેર કરો તથા વિડીયોને લાઈક કરો